ડિજિટલ કરન્સીના યુગમાં લૂંટારુઓ પણ સ્માર્ટ બની ગયા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ફર્નિચરના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ફર્નિચરનું કામ બતાવવાનું છે કહીને કારમાં વાવરું જગ્યાએ લઈ જઈ માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની પાસેથી રોકડ અને મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. સાથે જ મોબાઈલમાં રહેલા ગૂગલ પે સહિતના યુપીઆઈના પાસવર્ડ મેળવી લઈને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને 1,09,000ની લૂંટ ચલાવી હતી. આ ગુનામાં પોલીસે બે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. હીરાબાગ વિસ્તારમાં ફર્નિચરનું કામ કરતા દેવીલાલ સુથારને ફોન કરીને ફર્નિચરનું કામ અપાવવાનું હોવાનું કહ્યું હતું, પરંતુ વેપારી તે વખતે વતન રાજસ્થાન હોવાનું કહ્યું હતું. બાદમાં એ ફોન પર વેપારીએ સુરત આવીને ફોન કર્યો હતો, જેથી અપહરણકારોએ ફોરવ્હીલમાં બેસાડીને ફાર્મહાઉસનું ફર્નિચર હોવાનું કહીને હીરાબાગ સર્કલથી પલસાણાથી આગળ બલેશ્વર ગામના ખેતરમાં લઈ ગયા હતા. ત્યાં દૂર ચાલતા બાંધકામનું ફર્નિચર કરવાનું હોવાનું કહ્યું હતું. ત્યારબાદ મારવાનું શરૂ કરી દીધું અને ધમકી આપી હતી, જેથી વેપારીએ પોતાની પાસેના રોકડા ₹100 અને મોબાઈલ આપી દીધો હતો. અપહરણકારોએ મોબાઈલનો પાસવર્ડ તથા ફોન પેનો યુપીઆઈ પિન જાણી લઈને અલગ અલગ ખાતામાં 99,000 ટ્રાન્સફર કરીને કુલ 1.9 લાખની લૂંટ ચલાવી નાસી ગયા હતા. લૂંટના ગુનાની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી શ્રી દેવીલાલ સુથાર, જેવો ફર્નિચર બનાવવાનું કામ કરે છે, તેને આજથી 1 મહિના પહેલાં એક અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો કે ભાઈ અમારે એક ફર્નિચરનું મકાનમાં કામ કરવાનું છે, જેથી તમે આવો. એ સમયે આપણા ગુનાના ફરિયાદી રાજસ્થાન હતા. ત્યારબાદ રાજસ્થાનથી જ્યારે તે પરત આવ્યા ત્યારે જે મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો, એ મોબાઈલ નંબર ઉપર ફોન કરેલો કે ભાઈ જે આપે મને કીધું હતું ફર્નિચરનું કામ કરવાનું છે તો આપ મને મળો, એમ કરીને જે આપણા ફરિયાદી છે હાલના ગુનાના એ હીરાબાગ પાસે જાય છે. હીરાબાગ પાસે 3 અજાણ્યા માણસો એને મળે છે અને તેની સાથે વાતચીત કરે છે કે ભાઈ આપણે કામરેજ ખાતે એક મકાન બનાવવાનું છે, ત્યાં આગળ જઈએ, ત્યાં આગળ મકાન જોઈ લો, એમ કરીને એને એક ઇનોવા ગાડીમાં ત્યાં આગળ લઈ જાય છે. ત્યાં એક ચાલતી સાઇટમાં દેખાડે છે કે ભાઈ આ મકાનમાં ફર્નિચરનું કામ કરે છે. એ દરમિયાન એને મારકૂટ કરે છે, એનો મોબાઈલ જટી લે છે અને મોબાઈલમાંથી જે ગૂગલ પે અને પેટીએમના ક્યુઆર કોડ અને યુઝર પાસવર્ડ લઈ લે છે અને જુદા જુદા એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરે છે. એમ કુલ 99,000 રૂપિયાનું ટ્રાન્સફર કરે છે એક મોબાઈલ અને એના ખીચામાં જે 100 રૂપિયા હોય છે એની લૂંટ ચલાવે છે. આ મુજબનો ગુનો કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો. કમલેશ સીતારામ જાટ અને સોનુ સ્વેઈને ઝડપી લેવામાં આવ્યા છે. કમલેશ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે અગાઉ રાજસ્થાનમાં ફાયરિંગ કેસમાં ઝડપાયો હતો. સોનુ સામે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગુજસી ટોકનો ગુનો નોંધાયો હતો, જ્યારે ત્રીજો આરોપી જે પોલીસ પકડથી દૂર છે તેની સામે પણ ભૂતકાળમાં ગુના નોંધાયા હતા. તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.